જે એક કિલો પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો આપવામાં આવશે અને પાંચસો ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ચા આપવામાં આવશે અને આની અંદર નાસ્તાની અંદર મેથીના ગોટા મેથીના થેપલા અને પૌવા અને કચોરી અને અન્ય ઢોકળા જેવી વસ્તુઓ પણ અમે બનાવીશું એમાં જે બનાવીશું ને જે લોકો પ્લાસ્ટિક લઈને આવશે ને ઘણા રોકડથી પણ લઈ જશે અને પ્લાસ્ટિકથી પણ લઈ જશે આના ઉદ્દેશ એવો છે કે જે ગરીબ ગરીબ બહેનો છે બાળકો છે કોઈ માણસો છે प्लास्टिक आजूबाजू ना जो व्यापार करता है इमने नाश्ता की पड़, तकलीफ पड़ती हो आखो देश त्या आवो नाश्तों लोगों ने कचरो आपने पर ले सकते एक किलो प्लास्टिक लेके आएंगे उसमें हम नाश्ता देंगे और 500 ग्राम प्लास्टिक के अंदर हम उसको चाय या कॉफ़ी बनाएंगे और इससे दाहोद डिस्ट्रिक्ट की महिलाओं को जो बेरोजगार है वो सखी मंडल वाली बहनों को रोजगारी भी मिलेगी और उससे एक स्वच्छ भारत का अभियान का एक उद्देश्य है वो भी पूरा होगा दाहोद शहर में जो प्लास्टिक कैफे का अभियान शुरू करने में आया है जो उस, उसमें प्लास्टिक मुक्त अभियान शुरू करने में स्वच्छ भारत मिशन द्वारा शुरू किया गया है उसमें गरीब लोगों को 500 ग्राम प्लास्टिक के बदले में उसको चाय या कॉफ़ी देने देने चाहिए और एक किलो प्लास्टिक में नाश्ता भी दिया जाएगा સમગ્ર ભારત દેશમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ભારત દેશમાં માત્ર દાહોદ જિલ્લામાં એક પ્લાસ્ટિક કેફેની શરૂઆત કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે દાહોદ જિલ્લા તંત્ર દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે પ્લાસ્ટિક કેફેની શરૂઆત કરી અને જે ગરીબ લોકો છે જેઓ પ્લાસ્ટિક વીણે છે તેઓ અહીંયા માત્ર પાંચસો ગ્રામ પ્લાસ્ટિક લાવશે અને તેઓને ચા કે કોફી મફત આપવામાં આવશે અને જે પણ વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિક લાવશે તેઓને ચા અને નાસ્તો મફત આપવામાં આવશે અને આ જે તમામ યોજના છે એ મહિલાઓને થકી યોજના શરૂઆત કરવામાં આવી છે જેના થકી મહિલાઓને પણ રોજગારી મળશે અને સમગ્ર દાહોદ જિલ્લો પ્લાસ્ટિક મુક્ત પ્લાસ્ટિક મુક્ત બનશે તેવી વહીવટી તંત્રની આ તૈયારીઓથી સમગ્ર રાજ્યમાં એક ખુશીની લહેર વ્યાપી ગઈ છે હરીન ચાલીહા ઝી મીડિયા દાહોદ ઉનાળો આવતા કેરીની રાહ જોઈને બેઠેલા કેરી રસિયાઓ માટે માઠા સમાચાર છે આ વર્ષે કેરી આવવામાં વિલંબ થાય તેવા સંજોગો ઉભા થયા છે ગીરના તલાલાની કેસર કેરી સમગ્ર વિશ્વમાં જાણીતી છે